સરકારે ફાળવેલી જમીનના હેતુસર અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના ચુકાદા અનુસાર જમીનના 50% કિંમત ચૂકવે તો હેતુફેર શક્ય છે. ઉલ્લેખનીય છે કે સરકારે વડોદરાની કંપનીને ટોકન ભાવે જમીન આપી હતી. શરતો ભંગ કરીને કંપનીએ મશીનરી વેચી દીધી હતી. નિયમ ભંગ બાદ જમીન હેતુફેર માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે આ અરજી પર સિંગલ જજે સરકારને જમીન હેતુફેરનો આદેશ આપ્યો હતો. ત્યારે સરકારે અપીલ કરી હતી. હાઈકોર્ટની ખંડપીઠે સિંગલ જજના ચુકાદાને રદ કરી નાખ્યો છે. ઘણો મહત્વનો છે, કારણ કે લરે સિંગલ જજના ચુકાદા પ્રમાણે અમારે આ જમીન એને વેચવા દેવા નહીં, પૂરેપૂરી પરવાનગી આપી દેવી જોઈતી હતી. એને હેતુફેર કરીને બીજું ડેવલપમેન્ટ કરવાની પરવાનગી આપી દેવા જેવી હતી. અમારું કહેવું એવું હતું કે જે હેતુથી આપ્યો છે, હેતુમાં એક કન્ડિશન હતી, શરત હતી કે તમે જ્યારે વેચશો કે કંઈ પણ કરશો, જે નફો થાય નફોના 50% તમારે સરકારને આપવાના. કારણ કે આ સરકારે તમને તે વખતે કન્સેશનલ રેટે આ જમીન તમને આપવામાં આવેલી હતી ફેક્ટરી ડેવલપ કરવા માટે. ફેક્ટરી તો તમે ડેવલપ કરી શક્યા નથી, પ્લાન્ટ અને મશીનરી વેચી દીધા છે. તો આજે ડિવિઝન બેન્ચે એવો ચુકાદો આપ્યો કે લલન સિંગલ જજનું જજમેન્ટ ખોટું છે, સરકારને આ પરવાનગી નહીં આપવા માટેના વજૂદ ભરેલા કારણો હતા, અને જો પરવાનગી જો કંપનીને જોઈતી હોય તો એ પોતાના અનન ઇન્કમના 50% જવાબદારી જોડે શેર કરશે સરકાર જોડે, તો આ થઈ શકશે. આજે જમીનની કિંમત ઓછામાં ઓછી 2000 કરોડ રૂપિયા છે. સમગ્ર ગુજરાત અગ્નિની ભઠ્ઠીમાં શેકાતું હોય તેવી ગરમીમાં શેકાઈ રહ્યું છે. ક્યાંક ગરમીનો